નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હાસલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એનું ચેપ્ટર નંબર 3 જે આપણે આગલા વિડિયાની અંદર સ્ટાર્ટ કર્યું છે, ચેપ્ટર નંબર 3 એનું જે સમજાવ્યું તમે તમને નિયમો કે ભૂતકાળ કેવી રીતે લાગે ક્રિયાપદની અંદર, એના જે નિયમો મેં તમને સમજાવ્યા હતા આગલા વિડિયાની અંદર કે ઈડી પ્રત્યે જોડવાથી કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય એને ઈડી પ્રત્યે જોડવાથી તેનું ભૂતકાળ બને છે. તો કે આ ભૂતકાળ બનતા ખાલી જગ્યા આપણે જોવાની છે કે જે ક્રિયાપદ આપેલા છે એને ભૂતકાળમાં કેવી રીતે ફેરવવા, એ આપણે અત્યારે જોવાનું છે. તો જોઈએ વન બાય વન એટલે તમને ખ્યાલ આવે. પેલું છે ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે. હવે ગો આપેલું છે તમને ક્રિયાપદ તરીકે, શું આપેલું છે? ગો. તો મેં તમને જયારે નિયમ સમજાવ્યા ત્યારે એમ વાત કરી હતી કે અમુક એવા અનિયમિત રૂપો છે કે જેમાં કોઈ પણ પ્રકારનો નિયમ લાગુ પડતો નથી. તો આ ગો છે એનું શું થઈ જશે? વેન્ટ. ભૂતકાળ કરીએ ત્યારે ગો નું શું થઈ જશે મિત્રો? તો કે વેન્ટ થઈ જશે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે માય મધર ખાલી જગ્યા ધ ગેસ્ટ. વેલકમ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને નિયમ સમજાવ્યો ત્યારે એમ વાત કરી હતી કે ડી અથવા ઈડી પ્રત્યે જોડવાથી ભૂતકાળનું રૂપ બને છે જે તે ક્રિયાપદ. તો હવે મેં તમને ત્યારે એમ વાત કરેલી કે કોઈ પણ ક્રિયાપદની પાછળ ઓલરેડી આપણને ઈ આપેલો હોય તો તમારે કયો પ્રત્યે જોડવાનો? ડી પ્રત્યે જોડવાથી તેનું ભૂતકાળનું રૂપ બનશે. તો આમાં વેલકમમાં તમને ઈ આપેલો છે તો કે હા, તો માત્ર ડી પ્રત્યે જોડવાથી તેનું ભૂતકાળ બનશે. આ થઈ ભૂતકાળની ખાલી જગ્યા માય મધર વેલકમડ ધ ગેસ્ટ. ત્યાર પછી વી ખાલી જગ્યા ટેનિસ પ્લે આપેલું છે. હવે એવો નિયમ એક હતો કે કોઈ પણ ક્રિયાપદની પાછળ વાય આપેલો હોય અને વાયની આગળનો વ્યંજન હોય તો વાયનો આઈ કરી નાખવાનો અને ઈડી પ્રત્યે જોડવાથી તેનું ભૂતકાળ બને છે. હવે આમાં છેલ્લો વાય તો આપેલો છે આપણને, પણ આગળ વ્યંજન છે કે ના? આગળ શું છે? તો કે સ્વર છે. તો માત્ર ઈડી પ્રત્યે જોડી દેવો. જો વ્યંજન આપેલું હોય તો જ અને તો માત્ર તમારે વાયનો આઈ કરી અને ઈડી પ્રત્યે લગાડવો, નહીતર તમારે ઈડી પ્રત્યે જોડી અને એનું ભૂતકાળ બનાવી શકો છો. ત્યાર પછી ધ ટીચર ખાલી જગ્યા અસ અ ન્યુ લેશન ટીચ આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ટીચ છે એ અનિયમિત રૂપ છે. ટીચનું થાય ટોટ ટી એ યુ જી એચ ટી ભૂતકાળ. આ યાદ રાખવાનું. અમુક અનિયમિત રૂપામાં ઘણા બધા આવશે જે તમારે યાદ રાખવાના રહેશે, એમાં એક પણ નિયમ લાગુ પડતો નથી. ત્યાર પછી સ્વપ્નિલ ખાલી જગ્યા ધ બોલ. હવે ડ્રોપ આપેલું છે તમને ડી આર ઓ પી. હવે એક એવો નિયમ પણ તમને મેં કીધેલો કે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળનો એક સ્વર હોય. છેલ્લો અક્ષર વ્યંજન એટલે કે પી વ્યંજન છે તો કે હા, અને એની આગળનો ઓ શું છે? તો કે એ સ્વર છે. તો નિયમ એવો છે કે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળનો શું હોય? તો કે સ્વર હોય. તો છેલ્લા અક્ષરને તમારે શું કરી દેવાનું? બેવડી દેવાનો અને ઈડી પ્રત્યે લગાડવાનો. એવો નિયમ આગળ શીખી ગયા ને? તો શું બનશે આનું? ડી આર ઓ ડબલ ટી ઈ ડી ડ્રોપ્ડ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થઈ શકે કે પી ની આગળનો ઓ સ્વર છે એટલા માટે પી ને બેવડવા. તો પ્લે જે શબ્દ આપેલો છે એમાં પણ છેલ્લો અક્ષર વાય તો શું કહેવાય? વ્યંજન જ કહેવાય. એ શું છે? સ્વર જ કહેવાય. તો વાય ને કેમ નહીં બેવડવા? પણ એ પણ એક નિયમ છે કે ડબલ્યુ અને વાય છેલ્લે આપેલા હોય અને એની આગળ સ્વર હોય તો એ ક્યારેય બેવડાતા નથી, એને ક્યારે પણ બેવડવાના નહીં, માત્ર એને ઈડી પ્રત્યે જોડી દેવાનું. એ નિયમ છે એટલા માટે આમાં એ નિયમ લાગુ પડતો નથી. નહીતર તમને એ પ્રશ્ન થવો જોઈએ
કે પ્લેમાં પણ વાય છે એ વ્યંજન છે, એની આગળનો એસ વર છે, તો એમાં કેમ બેવડાવાનો નહીં? પણ વાય ક્યારે બેવડાતો નથી, અને એક ડબલ્યુ આપેલો હોય તો પણ તે બેવડાતો નથી, જે તમારે યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી The balls ખાલી જગ્યા in the class શાઉટ છે. હવે છેલ્લો અક્ષર મિત્રો શું છે? વ્યંજન. એની આગળનો યુ શું છે? સ્વર. એની આગળનો ઓ શું છે? સ્વર. તો નિયમ છે કે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની આગળનો એક સ્વર હોય ને તો છેલ્લો અક્ષર બેવડો, એવો નિયમ છે. પણ એની આગળ આપણે કેટલા સ્વર આવેલા છે? અહીંયા ઓ અને યુ બંને સ્વર આવેલા છે, એટલા માટે જો બે સ્વર સ્પેલિંગ ની આગળ આવેલા હોય તો છેલ્લા વ્યંજન ને બેવડવાની કોઈ પણ જરૂર રહેતી નથી, એ નિયમ છે, આ યાદ રાખવાનું. તો માત્ર ઈડી પ્રત્યે લાગશે. ત્યાર પછી ધ્યેય ખાલી જગ્યા એપલ ઈટ આપેલું છે, આ અનિયમિત રૂપ છે, તો ઈટ નું થશે એટ, એ ટી ઈ સ્પેલિંગ યાદ રાખવાનો. ઈટ જે છે એનું અનિયમિત રૂપ છે એટલે કે એનું ભૂતકાળ થાય છે એ ટી ઈ, જે યાદ રાખવાનું. ત્યાર પછી મોહન ખાલી જગ્યા ટુ ફ્લાય અ કાઇટ ટ્રાય આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો નિયમ આપણને યાદ આવવો જોઈએ. આગલા વિડિયાની અંદરથી નિયમ પાકા કરીને પછી જ તમારે આ જે ખાલી જગ્યા છે એ સમજશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો કે છેલ્લો અક્ષર વાય છે એની આગળનો શું છે? તો કે સ્વર છે. તો તમે જ્યારે આને ભૂતકાળમાં ફેરવો ત્યારે વાયનો શું કરી નાખવાનો? આઈ, એટલે કે ટી આર આઈ ઈ ડી, એટલે આ થયું ટ્રાયનું ભૂતકાળ ટ્રાઈડ. ત્યાર પછી ધ થીફ ખાલી જગ્યા વેરી ફાસ્ટ રન આપેલું છે, આર યુ એન. તો વિદ્યાર્થી મિત્રો આર યુ એન જે છે એ પણ અનિયમિત ક્રિયાપદ છે, એટલા માટે એનું થશે આર એ એન, રન. આર યુ એન નું આર એ એન ભૂતકાળ થશે, જે તમારે યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી તેજસ્વીની ખાલી જગ્યા અરાઉન્ડ ફોર હેલ્પ લુક આપેલું છે, છેલ્લો અક્ષર કે શું છે? વ્યંજન છે. એની આગળનો ઓ શું છે? સ્વર છે. એની આગળનો ઓ શું છે? સ્વર છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ કેટલા સ્વર એવા? બે. તો આગળ આપણે નિયમ આવ્યો હતો ને, મેં સમજાવ્યું ને કે બે સ્વર આવેલા હોય તો છેલ્લો અક્ષર બેવડવાની કોઈ પણ જરૂર રહેતી નથી, માત્ર કયો પ્રત્યે લગાડી દેવાનો? ઈડી. તો લૂપમાં પણ એમ જ થશે. આ પેલી 10 ખાલી જગ્યા થઈ જે નિયમ પ્રમાણે તમને મેં સમજાવી, જે નિયમ સમજાવ્યા હતા તે પ્રમાણે. હવે બીજી 10 ખાલી જગ્યા આપણે જોઈએ એટલે તમને બધા નિયમ યાદ રહે એટલા માટે. ખાલી જગ્યા છે ધ પોલીસમેન ખાલી જગ્યા ધ બસ સ્ટોપ આપેલું છે, ક્રિયાપદ તરીકે તમને મેં સ્ટોપ આપેલું છે, તો પી જે છે એ શું છે? વ્યંજન. એની આગળનો ઓ શું છે? સ્વર. તો નિયમ પ્રમાણે ડબલ પી સ્ટોપ એટ દોડાઈ જાય ને, છેલ્લો વ્યંજન હોય એની આગળ એક જ સ્વર હોય, એક જ સ્વર ઉપર હોય, એટલા માટે શબ્દ ઉપર ભાર આપું છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે બે સ્વર આવતા હોય તો દોડાતો નથી, તો ડબલ પી કરી અને ઈડી પ્રત્યે લાગે છે. ત્યાર પછીની ખા જગ્યા જોઈએ ધ વુમેન ખા જગ્યા અંડર ધ ટ્રી શીટ આપેલું છે, એસ આઈ ટી. વિદ્યાર્થી મિત્રો એસ આઈ ટી જે શીટ છે એ અનિયમિત રૂપ છે, એનું થશે ભૂતકાળ એસ એ ટી સેટ, જે તમારે યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી છે વી ખાલી જગ્યા મિલ્ક ડ્રિંક તરીકે તમને ક્રિયાપદ આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો ડ્રિંક પણ અનિયમિત રૂપ છે, એમાં કોઈ પણ નિયમ લાગુ પડતો નથી, એટલે ડ્રંક થશે ડી આર યુ એન કે. ત્યાર પછી હર હાજરિયા અ પેપર બોલ મેક આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો પાછળ ઈ આપેલું છે તો એવો નિયમ છે કે ડી લગાડવું લાગશે પણ નહીં, આ જે છે એ અનિયમિત રૂપ છે મેક, એટલે મેક નું થશે મેડ, એમ એ ડી ઈ. ત્યાર પછી છે વી ખાજરિયા હિમ નોટ ટુ ટોક બેગ આપેલું છે, છેલ્લો અક્ષર જી શું છે? તો કે વ્યંજન.
આગળ કેટલા સ્વર છે? તો કે એક જ સ્વર આપેલો છે, ઈ જે છે તે. તો એટલા માટે જી ને શું થઈ જશે? બેવડવો પડશે. બી ઈ ડબલ જી ઈ બી બેક ડ. ત્યાર પછી ધ લિટલ ચાઇલ્ડ ખાલજગીયા લાસ્ટ નાઇટ ક્રાય. જેવી રીતે આપણે આ ટ્રાય કરેલું છે કે ટી આર વાય નો વાય જે છે એની આગળ વ્યંજન છે, એવી જ રીતે ક્રાયમાં કે વાય છે એની આગળનો આર શું છે? તો કે વ્યંજન છે. તો વાય ને કાઢી નાખો, એનો આઈ કરો અને ઈડી પ્રત્યે લગાડો. સી આર આઈ ડી. ત્યાર પછી નીતિન ખાલજગ્યા ડાઉન ફોલ આપેલું છે, એફ એ ડબલ એલ. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક અનિયમિત રૂપ છે, તો એનું થશે એફ ઈ ડબલ એલ. જોજો સ્પેલિંગ ખાસ યાદ રાખજો જે અનિયમિત છે તેના. ત્યાર પછી વી ખાલજગ્યા કેરમ ઓન સન્ડે. તો પ્લે આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો આ તો મેં તમને આગળ સમજાવ્યું કે પ્લે આપેલું હોય તો માત્ર શું લાગે? ઈડી પ્રત્યય લાગે. ત્યાર પછી આઈ ખાલજગ્યા અ ગુજરાતી બુક રીડ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને નિયમ સમજાવ્યા ત્યારે કીધું હતું કે અમુક એવા ભૂતકાળના રૂપો છે જે એ જ રીએ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો રીડ એમાં આપેલું કે રીડ આપેલું હોય તો એનું ભૂતકાળ રીડ જ થાય. તો અહીંયા રીડ આપેલું છે તો એનું ભૂતકાળ શું થશે? રીડ. રીડનું રીડ જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ત્યાર પછી હી ખાલજગીયા ઓલ્ડ બલૂન શેલ આપેલું છે. શેલ જે છે એનું એ અનિયમિત રૂપ છે, એટલે આપણે એનું શેલનું શું થશે? સોલ્ડ. શું થશે? સોલ્ડ. હી સોલ્ડ ઓલ્ડ બલૂન. આ અનિયમિત રૂપ છે, સ્પેલિંગ તમારે યાદ રાખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આગલા વિડિયાની અંદર જે નિયમો મેં તમને સમજાવ્યા હતા લાસ્ટમાં, એ નિયમોના આધારે આપણે આ બધી ખાલજગ્યા જોઈ કે કયા કયા નિયમો છે, કેવી રીતે ઈડી પ્રત્યે જોડવાથી ભૂતકાળ બને છે એ તો ખરું, પરંતુ એના માટે ઘણા બધા નિયમો છે. એ નિયમો આપણે સમજ્યા. અમુક એવા છે જે અનિયમિત છે, એમાં કોઈ પણ પ્રકારનો નિયમ લાગુ પડતો નથી. આમાં ઘણા બધા મેં ઉદાહરણ તમને એવા આપ્યા છે કે જે અનિયમિત છે, જે તમને ખ્યાલ આવશે કે આનો સ્પેલિંગ આ થાય છે, આનું ભૂતકાળ આ થાય છે. આ ક્રિયાપદ આપ્યું હોય, ગો ક્રિયાપદ તરીકે આપેલું હોય તો એનું ભૂતકાળ શું બને છે? તો કે વેન્ટ બને છે. એવા ઘણા બધા ઉદાહરણ મેં તમને આપેલા છે. ઇટ આપેલું હોય, એ અનિયમિત છે, તેનું શું બને છે? એટ બને છે, જે તમારે યાદ રાખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિષય વીસ ખાલજગ્યા તમને મેં આપેલી છે, વ્યવસ્થિત રીતે સમજવાની છે, વાંચવાની છે, એક વખત રફબુકમાં લખવાની છે અને એક વખત પાકી બુકમાં લખીને અને તમારે પાકી કરવાની રહેશે.